ઓલપાડના કોબા ગામે કોબા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં રૂફ ટોપ સોલાર પાવર સિસ્ટમનું લોકાર્પણ કાર્યક્રમ તેમજ પશુ મેળાનું ઉદ્ઘાટન કરાયું. દૂધ મંડળીઓમાં વીજળી ખર્ચનું ભારણ ઓછું થાય તેવા શુભ આશયથી સુરત તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ સુમૂલ ડેરીના સંયોગથી પ્રસ્થાપિત કરેલ રૂફ ટોપ સોલાર પાવર સિસ્ટમ 40 કિલોવોટનું લોકાર્પણ રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું. જ્યારે મંડળીના સભાસદોને ઘર આંગણે સારી સોલાર દૂધાળા જાનવરો મળી રહે અને સભાસદો આર્થિક રીતે પગભર થાય તે હેતુથી પશુ મેળાનું ઉદ્ઘાટન કાર્યક્રમ ઓલપાડ તાલુકાના કોબા ગામે કોબા દૂધ ઉત્પાદક સહકારી મંડળી ખાતે સુલુમ ડેરીના ડિરેક્ટર જયેશ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યો. સમગ્ર ગુજરાતમાં દૂધ મંડળીઓના જે બીસીયુ છે એનું પાવર બિલ ઝીરો આવે એ દિશામાં સોલર વીજળી રાખવાનું પ્રથમ શ્રેય સુમૂલ ડેરીને જાય છે. લગભગ જિલ્લાની 70 મંડળીઓ પર આ રૂપ સોલાર પેનલો લાગી ગઈ છે અને એના ઉદઘાટન પ્રસંગે આજે સમગ્ર ગુજરાતને એક દિશા આપી છે કે જે ખાસ કરીને દૂધ ઉત્પાદકોનું એક લીટર દૂધ ઠંડુ કરવામાં લગભગ 25 પૈસા જેટલો પાવરનો ખર્ચો આ રૂપ સોલારને કારણે ઘટી જવાનો છે. એટલે આવનાર દિવસમાં સીધો ફાયદો દૂધ ઉત્પાદકોને થવાનો છે. સાથે સાથે સમગ્ર ભારત દેશમાં પશુપાલકોને 0% વ્યાજે ધિરાણ મળે દિશાની પ્રયત્ન ખાસ કરીને આપણી ખેડૂતોની બેંક સુરત જિલ્લા બેંક અને સુમૂલ ડેરીએ જે આદરો છે એના અંતર્ગત આજે લગભગ 120 જેટલા સભાસદોને ભેંસો પણ આપવામાં આવી છે અને આ પ્રસંગે માનનીય મંત્રી શ્રી મુકેશભાઈ પણ ઉપસ્થિત થયા હતા. એટલે આવનાર દિવસોમાં હજુ પણ જિલ્લા પંચાયત 10,000 રૂપિયા ઉપરી સહાય પણ આપવાની વાત કરી છે. એટલે આવનાર દિવસોમાં દૂધનું ઉત્પાદન વધે અને સ્વરોજગારી ગામડામાં વધે એ દિશાનો આજનો પ્રયત્ન હતો. જયેશભાઈ, આજનો કાર્યક્રમ પશુ મેરો અને સોલાર, આજે કોબા મંદિર દ્વારા જે અમારા સુમૂલ ડેરીનું જે લક્ષ્ય છે કે આ વર્ષની અંદર 100 જેટલી મંદિરોના રૂફની ઉપર રૂફટોપ સોલાર લગાવવાનો જે એમનો જે કન્સેપ્ટ હતો એ લગભગ 70 જેટલી મંદિર ઉપર લાગી ચૂક્યો છે અને આજે કોબા મંદિરની ઉપર લગભગ 40 કિલોવોટનું આજે રૂફટોપ સોલાર લગાવ્યું છે, જેથી મંદિરની ઉપર જે વીજનું ભરણ છે એ વીજનું ભરણ ખૂબ ઓછું થઈ જશે અને જે વીજળીના જે બચતના પૈસા છે એ જે બચશે પૈસા તો સીધા સભાસદોને એનો ફાયદો થવાનો છે. સાથે સાથે આજે અનેરો કાર્યક્રમ રાખ્યો હતો આ કોબા મંદિર દ્વારા કે આજે પશુ મેરો કે પશુની અંદર અહીંયા ભેંસો છે, ભેંસો જે મંદિરને સમાવિષ્ટ ગામોના લોકો જે અહીંયા ભેંસો ખરીદવી હોય તે જાહેરની અંદર જે કંઈ ભેંસો પસંદ આવે એ લઈ શકે છે અને એની અંદર પણ અમારા સુમૂલ ડેરી તરફથી એને તમામ પ્રકારની સુવિધા આપવામાં છે. ડિસ્ટ્રિક્ટ બેંક તરફથી એને 0% વ્યાજે એને લોન પર આપવામાં આવે છે, એની ગેરંટી તરીકે સુમૂલ રહી છે અને અમે જિલ્લા પંચાયત તરફથી અમે જે પશુપાલકો છે એને પશુની ઉપર 10,000 સબસિડી આપવાનું પણ અમે આ વખતે બજેટમાં લઈ લીધું છે. એટલે જે સુમૂલ સાથે ટાઈપ કરીને જે કોઈ પશુ લે છે એને 10,000 સુધીની સબસિડી સરકાર તરફથી મળશે.